મગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે રત્ન કલાકાર ભાઈઓ દ્વારા વિશાળ ઉપસ્થિત રહીને શહીદોને શ્રદ્ધાંજલિ આપીને રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે હાલ જમ્મુ કાશ્મીરમાં પુલવામા જે આતંકવાદી હુમલો થયો તેમાં વીર જવાનો શહીદ થયેલા તેને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. અમરેલી જિલ્લાના મગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને રોષ વ્યક્ત કર્યો છે. ત્યારે હાલ જમ્મુ કાશ્મીરમાં પુલવામા જે આતંકવાદી હુમલો થયો તેમાં વીર જવાનો શહીદ થયેલા તેને મગસરાના તમામ રત્ન કલાકાર ભાઈઓ દ્વારા વિશાળ ઉપસ્થિત રહી પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી, જેમાં જય ભારતના નારા સાથે સૂત્રોચ્ચાર કરી મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ મગસરા શહેરમાં આવતા આસપાસના તમામ રત્ન કલાકાર ભાઈઓ દ્વારા આયોજિત આ શ્રદ્ધાંજલિમાં શહેરના વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે રત્નકલાકાર ડાયમંડ સહિતના રાજુભાઈ ખીજોડિયાવાળા, ગીરધરભાઈ, હરેશભાઈ ગોરીસા ડાયમંડ, વલ્લભકુંજ ડાયમંડ તેમજ તમામ રત્ન કલાકારો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ડાયમંડ મહામંત્રી રમેશ હેરપરા તેમજ શિવરાજભાઈ બસિયાએ આગેવાનીમાં કરવામાં આવ્યું હતું. જે ડાયમંડ સાથે જોડાયેલા છે અને આજે મને એ વાતનો ગર્વ છે કે એક પણ કાર્યકર સાહેબ ઘરે નથી ગયો, દરેક કાર્યકર અહીંયા આવ્યા છે. આ દેશ પ્રેમ છે, આવો દેશ પ્રેમ જો દરેક દેશવાસી ને છે ને તો આ નથી કે આપણા દેશ ની હમ નજર કરી. દરેક વ્યક્તિમાં પોતાની રાષ્ટ્રભાવના હોય છે. આપણે આપણા દેશ માટે જે ભાવના છે એ તમને આવડી આટલી મોટી સંખ્યામાં અહીંયા જોઈને ખરેખર મને પણ આમ છેલ્લું ફરવાનું મન થાય છે તમને કે આ રાષ્ટ્રભાવના છે એ આપણા દેશ માટે છે. એટલે ફરીવાર આપની દેશભાવના જોઈ અને તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સલામ કરું છું ખરેખર. અને આપણા દેશ ઉપર જે આફત આવી છે અને આફત પરિવાર હીરા ઘસુ એમના માલિકો ડાયમંડ વર્કરો દ્વારા આપણા વીર શહીદો પુલવાની અંદર આતંકવાદી હુમલામાં જે શહીદ થયા છે એની માનની અંદર શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ આજે બગસરા મેઘાણી હાઈસ્કૂલના હોલની અંદર રાખવામાં આવ્યો હતો. એમાં બહોળી સંખ્યામાં રત્નકલાકાર ભાઈઓ, એમના માલિકો તથા મેઘાણી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી શેખર સાહેબ, નગરપાલિકા અને સમાજ સર્વ અહીંયા ઉપસ્થિત રહી અને બહોળી સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપી. અને અશોક મણવાર સાથે NS ગુજરાત ન્યૂઝ અમરેલી.